ॐ भद्रं कर्णे विष्णुयामदेवाः भद्रं पश्ये माक्षभीर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनूभिः व्यशेमदेवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृत्तश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः। पूज्य स्वामीजीना चरणों में प्रणाम। मांडुक्य उपनिषद नु प्रथम प्रकरण आगम प्रकरण द्वितीय प्रकरण छे वैतथ्य प्रकरण यानी संगति आपता भाष्यकार के छे ज्ञाते द्वैतम न विद्यते इति उक्तम। ज्ञान तथा पुताना एक अखंड अद्वितीय स्वरूपनु ज्ञान थता द्वैतम न विद्यते आ प्रतिपादन आगळना प्रकरणमां थयुं। त्यां जे कहेवामां आव्युं के द्वैतम न विद्यते ए श्रुति प्रमाणथी सिद्ध करवामां आव्युं। द्वितीय अध्याय जे छे एमां ए ज वस्तुने युक्तितः अवधारयितुं युक्तिथी अने निश्चित करवाने अर्थे आ द्वितीय प्रकरण भाष्यकार कहे आरंभ करवामां आवे छे जेनुं नाम छे वैतथ्य प्रकरण। वैतथ्य शब्दनो अर्थ भाष्यकार कहे वितथस्य भावः वैतथ्यम्। जेम आपणे आपणी भाषामां कहीए के आमां तथ्य शुं तथ्य अने सार आनुं तथ्य शुं तो एवी ज रीते अहीं कहे छे के वैतथ्य याने शुं जेमां कई तथ्य न होय सार न होय एवा पदार्थोने वितथ पदार्थ कहेवाय अने ए जे वितथ एनुं ज भावरूप छे वैतथ्यम। वितथस्य भावो वैतथ्यम એનો અર્થ થાય છે જેનું અસત્યત્વ છે એને જ કહેવામાં આવે છે કે જે મિથ્યા છે જે કલ્પિત છે જે પ્રતીતિ માત્ર છે। તો આવા પદાર્થો જે છે એને કહેવામાં આવે કે બધા કેવા છે વિતથાહ એનો અર્થ છે જેમાં કોઈ સત્યત્વ નથી જેમાં કોઈ સાર નથી। આ પ્રકરણના પ્રારંભમાં સ્વપ્નમાં જે મિથ્યાત્વ છે એનું પ્રતિપાદન યુક્તિઓથી કરવામાં આવેલું છે। આપણે બધા જાણીએ છીએ કે સ્વપ્ન મિથ્યા છે પણ ગૌડપાદાચાર્યજી એ કેવી રીતે મિથ્યા છે એ બધું હેતુથી સિદ્ધ કરે છે। ઉચિત દેશનો અભાવ ઉચિત કાલનો અભાવ મારું સ્વપ્ન બીજા માટે દ્રશ્યમાન થતું નથી તો આવા કારણો આપી સ્વપ્નનું મિથ્યાત્વ સિદ્ધ કરે છે અને આપણે બધા જાણીએ જ છીએ એટલા માટે એના ઊંડાણમાં નથી જતા। પણ આગળની કારિકાઓમાં ગૌડપાદાચાર્યજી દર્શાવે છે કે સ્વપ્નના આધારે મિથ્યાત્વનો સ્વીકાર ન થતો હોય તો જાગ્રતમાં જ જાગ્રતના પદાર્થો મિથ્યા છે એ યુક્તિ દ્વારા જરૂર સિદ્ધ થઈ શકે અને એના માટે એક હેતુ આપવામાં આવેલો છે દ્રશ્યત્વ। ભગવાન ભાષ્યકાર ચતુર્થ કારિકાના ભાષ્યના અંતમાં કહે છે કે દ્રશ્યત્વ એ હેતુ છે સ્વપ્ન પદાર્થ બધા દ્રશ્ય છે મિથ્યા છે એવી જ રીતે જાગ્રતના પદાર્થો પણ બધા દ્રશ્ય છે માટે મિથ્યા છે। એ ઉપરાંત આગળ કહેવામાં આવેલું છે કે આ જે જાગ્રતના પદાર્થો જે છે એ બધા કેવા છે તો એના માટે હેતુ આપતા કહે છે પ્રસિદ્ધ કારિકા છે
ஆதாவந்தே ஜயன்னாஸ்தி வர்த்தமானே பி தத்ததா. જે પહેલાં ન હોય પછી ન હોય એ વર્તમાનમાં પણ ન હોવા બરાબર જ છે. તો માત્ર વર્તમાનમાં છે, દેખાય છે, પહેલાં નથી પછી નથી. તો એવા જે પદાર્થો એ બધા કેવા કહેવાય? એ મિથ્યા કહેવાય, એ વિતથક કહેવાય, કાલ્પનિક કહેવાય. જેવી રીતે અહીંયા જેટલા શરીરો છે આજથી 100 વર્ષ પહેલાં નહોતા, અને 100 વર્ષ પછી આમાંના કોઈ રહેવાના નથી. તો પહેલાં નથી પછી નથી, અને વર્તમાનમાં જ્યારે જણાય છે ત્યારે પણ ન હોવા બરાબર જ છે. તો કહેવાનું તાત્પર્ય કે જે પદાર્થો આદિ અને અંતવાળા હોય એ બધા કેવા હોય? મિથ્યા હોય. અને એને દર્શાવતા કારિકાકાર કહે છે, સપ્રયોજનતા તેષામ વિપ્રતિપદ્યતે. કોઈ એવો પ્રશ્ન કરે કે વ્યવહારિક જાગૃત અવસ્થાના બધા પદાર્થો વિષયો એ બધા તો કામના છે, એમાં બધો વ્યવહાર થાય છે, તો એને મિથ્યા કેમ કહેવાય? તો એનો ઉત્તર છે કે સ્વપ્નમાં પણ બધા વ્યવહારો થાય જ છે. એટલું જ નહીં, સાથે સાથે કહેશે સપ્રયોજનતા. જે સપ્રયોજનતા છે, વ્યવહાર યોગ્યત્વ છે, અર્થક્રિયાકારિત્વ જે પણ છે, તો પ્રશ્ન કરવામાં આવે કે ભાઈ જાગ્રતમાં તો બરાબર પણ વ્યવહારના તો સાચા હોવા જોઈએ. તો એનો ઉત્તર આપવામાં આવે છે કે જાગ્રતના વ્યવહાર યોગ્ય પદાર્થો સ્વપ્નમાં કામ લાગતા નથી, અને સ્વપ્નના પદાર્થો જાગ્રતમાં કામ લાગતા નથી. તો બંને કેવા છે? આદિ અંતવાળા છે. જાગ્રતના પદાર્થોની કોઈ ઉપયોગીતા કે કામ સ્વપ્ન કે સુષુપ્તિમાં એનો અભાવ છે. સ્વપ્નના પદાર્થો પણ એવા જ છે. તો આના દ્વારા ભગવાન ભાષ્યકાર દર્શાવે છે કે આ બધા પદાર્થો કેવા છે? આદ્યંતવંત. અને જે પણ આવી રીતે આદિ અંતમાન હોય, આદિ છે એનો અર્થ પહેલાં નહોતું, અંત છે એનો અર્થ પછી રહેવાનું નથી. આદાવંતે ચ યન્નાસ્તિ વર્તમાનેપિ તત્તથા. તો આવી રીતે જાગ્રતના પદાર્થો જે છે એનું મિથ્યાત્વ સિદ્ધ કરવામાં આવે છે. આ બધી વાતો આપણે ગમે તેટલી સાંભળીએ છતાં પણ જાગ્રતની સત્યતા જાણે કે ટસની મસ થતી નથી, એવી ને એવી સામે આવીને ઊભી રહે છે. વર્ષો સુધી સાંભળીએ, વિચાર કરીએ તો પણ એનું કારણ શું? એક તો કારણ કે અતિ મહત્વ બુદ્ધિ છે જાગ્રતના વિષયોમાં, અને બીજું કારણ કે પૂરતો વિચાર થતો નથી. હંમેશા આપણું મન કોઈને કોઈ કારણથી જાગ્રતને સત્ય બનાવી રાખવાનો આગ્રહ રાખે છે. અને મિથ્યાત્વ જે કહેવામાં આવે છે એનો અર્થ પણ બરાબર સમજમાં આવતો નથી. જગત મિથ્યા છે કે સ્વપ્નવત છે કે પ્રતીતિ માત્ર છે એવું જ્યારે કહેવામાં આવે તો એનું વ્યવહાર યોગ્યત્વ કોઈ દૂર થતું નથી, એ તો એવું ને એવું બની રહેશે. એટલું જ નહીં, સત્યતા કે મિથ્યતા એ કોઈ સ્થૂળ પદાર્થો નથી, પરંતુ સત્યત્વ કે મિથ્યત્વ જે પણ છે એ આપણી બુદ્ધિના નિશ્ચય રૂપ છે, જે શાસ્ત્ર દર્શાવે છે એ જ. એનાથી મારે કન્વિન્સ થવું પડે, મારી બુદ્ધિમાં પણ એ જ નિશ્ચય આવવો જોઈએ, તો જાગ્રતનું મિથ્યાત્વ જે છે એ સ્પષ્ટ થાય, દ્રઢ થાય. ઘણા બધાને ડર લાગે કે મિથ્યા થઈ જશે તો પછી આપણું શું થશે, કેવી રીતે બધું ચાલશે. પણ એ પણ યાદ રાખવું જોઈએ કે આ બુદ્ધિના નિશ્ચય રૂપ છે, અને મિથ્યા સિદ્ધ કરવાથી પદાર્થો કોઈ બદલાઈ જતા નથી, જે છે એવા જ રહેશે. એટલા માટે અજ્ઞાનીને જેવું જગત દેખાય છે એવું જ જ્ઞાનીને પણ દેખાય છે, પણ ભેદ શેમાં છે? એની બુદ્ધિના નિશ્ચયમાં ભેદ છે. અને બુદ્ધિનો નિશ્ચય બદલાય તો આપણો દ્રષ્ટિકોણ અભિગમ બદલાય છે, અને એનાથી જ આપણા જીવનના વ્યવહારો, પરિસ્થિતિ પ્રત્યેની પ્રતિક્રિયાઓ એ બધું નિશ્ચિત થાય છે. તો જે જગત
અજ્ઞાનીને માટે સંસાર બની રહેશે, એના ઉપર હાવી થઈ જાય છે. એ જ જગત જ્ઞાનીને માટે નંદનવન હોય છે, એના પર હાવી થતું નહીં, બલકી એ સ્વરાજ્ય સિદ્ધિ પામે છે, જગત પર રાજ કરે છે, કારણ કે એની કોઈ પરાધીનતા રહેતી નથી. તો આ દ્રષ્ટિકોણ બદલવાનો છે. માટે મનમાં જરા પણ ડર રાખ્યા વગર જગતના મિથ્યાત્વનો નિશ્ચય કરવો. આ નિશ્ચય બદલવાથી જીવનમાં ઘણું બધું બદલાઈ જાય છે. તો એ જ મુખ્યતઃ અહીંયા પ્રતિપાદન કરેલું છે કે કેવી રીતે જાગ્રત જગત જે છે એ મિથ્યા છે. પછી એ જગતમાં બાહ્ય પદાર્થો હોય કે આધ્યાત્મિક પદાર્થ, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ, આ બધું જ. તો બાહ્ય પદાર્થ, આધ્યાત્મિક પદાર્થ આ બધા જ કેવા છે? મિથ્યા છે, કલ્પના માત્ર છે, પ્રતીતિ માત્ર છે. આગળ પ્રશ્ન કરવામાં આવે છે કે આ જે બાહ્ય અને આધ્યાત્મિક પદાર્થ, જાગ્રત અને સ્વપ્નના પદાર્થો જે છે, એ પદાર્થોને કોણ કલ્પના કરે છે? અને સાથે સાથે કહેશે કે એનો જાણનાર કોણ છે? જે પણ અંદર બહારના જે પણ પદાર્થો છે એનું નિર્માણ કોણે કર્યું અને એનો જાણનારો કોણ છે? તો એનો ઉત્તર આપતા કારિકાકાર કહે છે કે એનું નિર્માણ કરનાર આત્મા છે અને એનો જાણનાર જે છે એ પણ આત્મા જ છે. તો કારિકામાં કહે છે કે આ જે કંઈ પણ ભેદ ભિન્ન બધા પદાર્થો છે એ બધા જ પદાર્થોને જાણનારો કલ્પયત્યાત્મનાત્માનમ આત્મા દેવસ્વ માયયા, આત્મા જ આનું નિર્માણ કરે છે. સ એવ બુદ્ધ્યતે, અને એ જ એને જાણનારો છે. તો જે પણ આ બધા પદાર્થો છે એમાં કલ્પના કરનાર આત્મા જ છે. સત્ય વસ્તુ એક અદ્વિતીય બ્રહ્મ છે, અને જ્યારે સત્ય એક હોય તો અનેકત્વ શું હોઈ શકે? મિથ્યા જ હોઈ શકે. એક સત્ય છે, જે પણ અનેકતા જે છે એ ભ્રાંતિ છે. અને અદ્વિતીય બ્રહ્મ તત્વને કહેવામાં આવે છે કે એ ત્રિપુટી રહિત છે, કોઈ પણ પ્રકારના ભેદ રહિત છે. તો ભેદ રહિત વસ્તુમાં જ્યારે ભેદનું ભાન થતું હોય તો એ શું માનવું પડે? કલ્પના જ માનવી પડે, એ ભ્રાંતિ જ છે. પણ અહીંયા આચાર્ય કહે છે કે આત્મા જ કલ્પના કરે છે અને એ કલ્પના સ્વરૂપે પોતે જ પોતાને એ રીતે અભિવ્યક્ત કરે છે, અને અભિવ્યક્ત કરીને એને જાણનારો પણ એ પોતે જ છે. જેવી રીતે સમુદ્રદેવ જે જલરૂપ છે એ વાયુની સહાયથી પોતાને જ તરંગ, ફીણ, પરપોટા અનેક રૂપે અભિવ્યક્ત કરે છે, અને પોતાને જ એ પ્રમાણે એ અભિવ્યક્ત કરે છે અને અંતે બધું એકાકાર થઈ જાય છે. એવી જ રીતે આત્મદેવ જે છે એ માયારૂપી વાયુના સહાયથી, કારિકાકાર કહે છે કે સ્વમાયયા, પોતાની માયાથી એ શું કરે છે? તો કે અનેક પ્રકારે પોતાને કલ્પે છે. કર્તા, કર્મ, કરણ, પ્રમાણ, પ્રમેય, પ્રમાદ, પ્રમેતા, ભોગ, ભોગ્ય, આ સર્વરૂપે, બાહ્ય આધ્યાત્મિક સર્વરૂપે એ પોતે જ પોતાને એ પ્રમાણે અભિવ્યક્ત કરે છે, અને એ પોતે જ સ એવ બુદ્ધ્યતે, એ જ ચૈતન્ય સાક્ષી તરીકે એ આ સર્વનું ભાન પણ એને જ પ્રાપ્ત થાય છે. અને આ બધું જ્યારે થાય ત્યારે પણ એની અસંગતા, કૂટસ્થતા, અખંડતા આ બધાનો કોઈ ભંગ થતો નથી. જેવી રીતે સમુદ્રમાં ઉપર ઉપર આ બધું જળાય છે પણ સમુદ્ર પોતાની રીતે કેવો છે? શાંત છે. એવી જ રીતે અધિષ્ઠાન પરબ્રહ્મ આત્મતત્વ એ કૂટસ્થ છે, અખંડ છે, અને આ બધું જ ઉપાધિક પ્રતીતિ માત્ર છે, અને એને જાણનાર એ જ ચૈતન્ય સાક્ષી સ્વરૂપ છે. તો જ્યારે એક અદ્વિતીય જ તત્વ જ્યારે સત્ય હોય તો એની ઉપર જણાતું આ બધું જ કેવું હોય? મિથ્યા છે, પ્રતીતિ માત્ર છે. આ રીતે પ્રતિપાદન કર્યા પછી આગળ કારિકાકાર કહેશે કે પ્રશ્ન કરવામાં આવે
કે આ બધી કલ્પનાના મૂળમાં શું રહેલું છે? તો એનો ઉત્તર આપતા કહે છે, જીવમ કલ્પયતે પૂર્વમ, આ બધી કલ્પના જે છે એ બધામાં જીવ જે છે એ આ સર્વપ્રથમ જીવ કલ્પના થાય છે, અને પછી આગળની બધી કલ્પનાઓની પરંપરા સર્જાય અને સંસાર નિર્માણ થાય છે. જીવ બનવું એટલે શું છે? હું પરિચ્છિન્ન છું એવો અનુભવ કરવો, કે જે અનુભવ ભ્રાંતિ છે, માન્યતા માત્ર છે, પણ જ્યારે હું મને પોતાને પરિચ્છિન્ન સમજું તો જગત પણ મને મારાથી જુદું લાગવાનું છે, જગતના પદાર્થો પણ પરસ્પર અલગ જ રહેવાના છે. તો જીવ બનવું એ કોઈ વાસ્તવમાં બનતું નથી, પણ આ અનુભવ હું પરિચ્છિન્ન છું એ અનુભવ જ જીવત્વની એક અનુભૂતિ છે, અને પોતાનામાં પરિચ્છિન્નતાની એક અનુભવ થયો, કલ્પના થઈ, તો આગળ બધી કલ્પનાઓ ચાલવાની છે. જગત આખું જે છે એને જોનારની કલ્પના, જોનારની કલ્પના પછી ઇન્દ્રિયોની કલ્પના, શરીરની કલ્પના, બીજા શરીરોની કલ્પના, સુખ દુઃખ. ભાષ્યકાર કહે છે, હેતુ ફલાત્મકમ જીવઃ, જીવ જે છે એ હેતુ ફલ સ્વરૂપ છે, અને પોતાને કરતા સમજે છે એ હેતુ, અને મમ સુખ દુઃખે, સુખ દુઃખ જે છે એ પોતાના યાને ભોગતા સમજે છે, ભોગ કરે છે. આ બધું જે કાર્યકારણની પરંપરા ચાલે છે કલ્પનાની, પહેલાં જે દેખાયું એને કારણ માને, પછી જે ધ્યાનમાં આવ્યું એને એ કાર્ય માને છે, આવી રીતે કાર્યકારણની પરંપરાઓની કલ્પના ચાલે છે. જ્યારે સુખ દુઃખનું સ્પષ્ટ કારણ ન જણાય તો પાપ પુણ્યની કલ્પના, ફરી એના ફલ સ્વરૂપે સ્વર્ગ નર્કની કલ્પના, આ બધી વ્યવસ્થાઓ કરનાર ફરી કોઈ કર્માધ્યક્ષની કલ્પના, કર્મફલદાતાની કલ્પના, આમ કરતાં કરતાં આખો સંસાર કલ્પનાથી નિર્માણ થાય છે. અને આ બધી જે કલ્પના થાય છે, ફરી આગળ પ્રશ્ન કરવામાં આવે છે કે આ બધી કલ્પનાના મૂળમાં જીવ છે, પણ જીવ કલ્પના કેવી રીતે થઈ, એ કયા નિમિત્તથી છે? તો એનો ઉત્તર આપતા કહે છે કે સ્વરૂપનું અજ્ઞાન એ જ એનું નિમિત્ત છે. જેવી રીતે રજ્જુને ન જાણવાથી એમાં સર્પ, દંડ, પુષ્પમાળા, ધારા આ બધાની કલ્પના થાય છે, પણ એ જ રજ્જુનો જ્યારે નિશ્ચય થઈ જાય તો આ બધી જ કલ્પનાઓ વિનિવર્તતે. એવી જ રીતે આત્મ સ્વરૂપનો નિશ્ચય થઈ જાય તો આ બધી જ કલ્પના, સંસાર કલ્પના જે છે એ નિવૃત્ત થાય છે, એમાંથી સત્યત્વ બુદ્ધિ નિવૃત્ત થાય છે, એ પોતાની જ પ્રતીતિ અભિવ્યક્તિ રૂપ બની રહેશે, તો અંતે એક અખંડ અદ્વિતીય તત્વ જે છે એ જ સિદ્ધ થાય છે. આવી રીતે કહ્યા પછી ફરી મૂળ વિષયને લઈ લે છે કે જેવી રીતે સ્વપ્ન અને જાદુગરની માયા, એવી જ રીતે આ જગત જે છે એ પણ મિથ્યા છે, કલ્પના માત્ર છે. સ્વપ્ન માયે યથા દ્રષ્ટે ગંધર્વનગરમ યથા તથા વિશ્વમિદમ દ્રષ્ટમ, આ સમસ્ત વિશ્વ જે છે એ પણ કેવું છે, એ કલ્પના માત્ર છે, મનોરચિત માત્ર છે, જેના મૂળમાં સ્વરૂપનું અજ્ઞાન છે. અને આ જ વસ્તુ અહીંયા ગૌડપાદાચાર્યજી કહે છે, તથા વેદાંતેષુ વિચક્ષણૈહી, તો એના માટે કહે છે કે જે યુક્તિઓથી સિદ્ધ કરવામાં આવ્યું એ જ શ્રુતિઓમાં અનેક વાક્યમાં પ્રતિપાદિત થયેલું છે, એને જોવા માટે જ ભાષ્યકાર અનેક પ્રકારના વચનોનું ઉદ્ધરણ કરે છે. નેહ નાનાસ્તિ કિંચન, ઇન્દ્રો માયાભિઃ પુરુરૂપયીયતે, આત્મૈવેદમ આસીત્, બ્રહ્મૈવેદમ આસીત્, દ્વિતીયાદ્વૈ ભયં ભવતિ, નતુ તદ્દ્વિતીયમસ્તિ. એટલા બધા વચનો ભાષ્યકાર બતાવી દેશે કે આ બધામાં શું કહેવામાં આવ્યું છે, જેવું સ્વપ્ન એવું જાગ્રત એ મિથ્યા જ છે. આ બધું પ્રતિપાદન કર્યા પછી આ પ્રકરણના હાર્દરૂપ જે કારિકાશ, ન નિરોધો ન ચોત્પત્તિ ન બદ્ધો ન જ સાધક, આ જે કારિકા જે છે એમાં સ્પષ્ટ રૂપે વેદાંતના અદ્વૈત સિદ્ધાંત કો, અજાતવાદ કો, એનું નિરૂપણ છે. આ કારિકાનો સ્પષ્ટ અર્થ ત્યારે જ લાગે જ્યારે આપણે
ઉપાધિ પરથી દ્રષ્ટિ હટાવી અને એક અખંડ નિર્ગુણ નિર્વિકાર ચૈતન્ય સ્વરૂપ પર દ્રષ્ટિ રાખે, જે નિર્વિકાર શુદ્ધ એક અદ્વિતીય છે, એમાં કોઈ નિરોધ કે ઉત્પત્તિ થઈ શકે નહીં. જે જણાય છે એ પ્રતીતિ માત્ર છે, પણ સ્વયં તો અજન્મા છે, અવિનાશી છે, ન નિરોધ ન ઉત્પત્તિ, ન બધો ન જ સાધક, ચૈતન્ય આત્મ સ્વરૂપ, એમાં કોઈ બંધન નથી, કોઈ બાંધી શકે એમ નથી. અને ન જ સાધક, સાધના એને કરવાની હોય કે જેને એવું લાગે કે હજુ મારે ક્યાંક પહોંચવાનું છે, પણ આ સ્વરૂપ જે છે એ તો સિદ્ધ છે અને ક્યાંય જઈને પ્રાપ્ત કરવાનું નથી, તો ત્યાં કોઈ સાધનવાન સાધક પણ નથી. ન મુમુક્ષુ ન વૈ મુક્ત, બંધ મુક્તિની કલ્પના જ થયેલી છે. જે છે તત્વ એ તો નિત્ય મુક્ત, મોક્ષ એનું સ્વરૂપ છે, બંધનને એ જાણતું પણ નથી. બંધન હોય તો મુક્તિ સાથે સાથે કહી શકાય, પણ બંધનનો સ્પર્શ જ નથી, બંધન જેવું કંઈ નથી, નિત્ય મુક્ત છે. ન બધો ન મુમુક્ષુ ન વૈ મુક્ત ઇત્યેષા પરમાર્થતા, આ જ પરમાર્થતા છે, એક અદ્વિતીય નિર્ગુણ અખંડ કૂટસ્થ ચૈતન્ય ઘન પરમાત્મા, કે જે મારું જ સ્વરૂપ છે. આવી આ એક રસતા જે છે, ચૈતન્ય સ્વરૂપની અખંડતા જે છે, એ જ પરમાર્થતા, ઇત્યેષા પરમાર્થતા, આ જ પારમાર્થિક વસ્તુ છે. અને આ જ તત્વનું નિરૂપણ શાસ્ત્ર કરે છે. કેવી રીતે? સિદ્ધમ તો નિવર્તકત્વાત, નેતિ નેતિ, નિવર્તન કરીને. કારણ કે તત્વ તો શબ્દાતીત છે, એને માત્ર લક્ષિત કરી શકાય, સીધા શબ્દ એને ના બતાવી શકે. અતદ્વ્યાવૃત્યાયમ ચકિતમભિદત્તે શ્રુતિરપિ, તો કેવલ નેતિ નેતિ એ જ એનું સાધન છે. તો ઉપનિષદ શાસ્ત્ર એ પ્રમાણે જ એનું પ્રતિપાદન કરે છે. અપરમાર્થતા દર્શાવ્યા પછી ગૌડપાદાચાર્યજી કહે છે, અદ્વૈતા શિવા, આજે અદ્વૈતા અદ્વૈત તત્વ જે છે એ જ શિવ તત્વ છે. કલ્પના જે છે એ કહે છે ત્રાસ કરનારી છે, ત્રાસકારીણ્ય સર્વકલ્પના, સર્વકલ્પનાથી વિનિર્મુક્ત જે પરમ સત્ય અદ્વૈત તત્વ એ જ શિવા, અને એ જ કલ્યાણકારી છે. માટે આગળ કહેવામાં આવે છે કે આ તત્વને જાણવાને માટે અધિકારી કોણ છે એનું નિરૂપણ કર્યું. વીતરાગ ભય ક્રોધેહી, આજે આવો અધિકારી જેને સાધન ચતુષ્ટય સંપન્ન કહેવામાં આવે છે, એ જ આ અદ્વિતીય તત્વ જે છે એને પામી શકે છે. જે અદ્વિતીય તત્વ કે જે સર્વ વિકલ્પોથી વિનિર્મુક્ત છે, પ્રપંચોપશમ અદ્વય અવ્યવહાર્ય શિવ શાંત, એને એ પામી શકે છે. અને અંતે આચાર્ય ગૌડપાદાચાર્યજી મહારાજ બહુ સુંદર સૂચન કરે છે. આ પ્રમાણે અદ્વૈતા શિવા હોવાથી, કલ્યાણકારી હોવાથી, અદ્વૈતે યોજયેત સ્મૃતિ, તમારી સ્મૃતિને, તમારી વૃત્તિઓને તમે અદ્વૈતમાં નિયોજિત કરો. શ્રવણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, મનનથી જ્ઞાન નિશંક થાય છે, અને નિધિધ્યાસનથી એ સ્થિર થાય છે, દ્રઢ થાય છે. વિપરીત સંસ્કારોના કારણે જાણવા છતાં પણ બીજી બાજુ જતું રહેવાય છે, તો એ વિપરીત સંસ્કાર સામે એક અનુકૂળ સંસ્કાર જાગૃત કરવા પડે, વધારવા પડે. અને એનો જે પ્રયત્ન વૃત્તિને ફરી ફરી અદ્વૈતમાં યોજવી, એ પ્રયત્નને જ નિધિધ્યાસન કહેવામાં આવે છે. તો એ રીતે આચાર્ય કહે છે, અદ્વૈતમાં તમારી વૃત્તિઓને જોડી અને અદ્વૈતમ સમનું પ્રાપ્ય જડવત લોકમાચરેત. અદ્વૈતને આ પ્રમાણે જાણી અથવા તો જાણવા માટેની જે પણ સાધના કરો છો એમાં પણ કેવી રીતે રહેવાનું, જડવત લોકમાચરેત, યાને પોતાની
ખ્યાતિ વધારવી, પોતાને કંઈક વિશેષ રૂપે દેખાડવા એવો કોઈ પ્રયત્ન ન થાય. સર્વ પ્રકારની એષણાઓથી પર થઈ અને આ તત્વમાં લીન થવું, જગત પ્રત્યે એક ઉદાસીન ભાવ રાખવો, એમાં મહત્વ બુદ્ધિ, પોતાની મહત્વ બુદ્ધિ આ બધા માટે પ્રયત્ન ન કરવો. તો કેવી રીતે રહેવું? એવી રીતે રહેવું કે મારી હાજરીની બીજાને નોંધ પણ ન થાય, એવું બીજાની સાથે ભળીને રહેવું. મારી વિશેષતા કોઈ હું પ્રખ્યાપિત ન કરું, તો એને જ અહીંયા કહેવામાં આવ્યું. આગળની કારિકામાં એને કહે છે કે કેવી ચર્યા હોવી જોઈએ. નિસ્તુતિર નિર્નમસ્કાર નિસ્વધાકાર એવ ચ ચલાચલ નિકેતશ્ચ યતિર યાદૃચ્છિકો ભવેત. યતિ, આ જે પણ અદ્વૈત તત્વમાં જે સ્થિર થાય છે અથવા તો સ્થિર થવા માગે છે એનું જીવન કેવું હોય. યાદૃચ્છિક, પ્રારબ્ધવશ ઈશ્વર ઈચ્છાથી જે પ્રાપ્ત થાય છે એમાં સંતુષ્ટ રહેવું, બીજી કોઈ એષણાઓ વિશેષ અપેક્ષાઓ ન રાખવી. આ પ્રમાણે જે અદ્વૈતને પ્રાપ્ત થયો એનું ફળ શું, અને આ વૈતથ્ય પ્રકરણની છેલ્લી કારિકામાં દર્શાવે છે. તત્વમાધ્યાત્મિકમ દ્રષ્ટ્વા તત્વમ દ્રષ્ટ્વા તુ બાહ્યતઃ તત્વીભૂતસ્તદારામઃ તત્વાત અપ્રચ્યુતો ભવેત. તત્વમ આધ્યાત્મિકમ દ્રષ્ટ્વા, આધ્યાત્મિક જે પણ આ પદાર્થો જે છે એનું તત્વ, એની પાછળનું જે સાર, એનું અધિષ્ઠાન તત્વ, જે સારભૂત છે, જે કંઈ પણ બાહ્ય પદાર્થો છે એનું પણ તત્વ, તત્વ શું છે? સચ્ચિત આનંદ, એ જ તથ્ય છે. એના વગરનું બીજું બધું જ કેવું બની રહેશે? વિતથાહા, બધું તથ્ય વગરનું છે. તો આંતરિક આધ્યાત્મિક અને બાહ્ય પદાર્થોની પાછળ જે તત્વ છે, સત્તત્વ જે છે, એને જાણીને તત્વમાધ્યાત્મિકમ દ્રષ્ટ્વા તત્વમ દ્રષ્ટ્વા તો બાહ્યતઃ, અને જેણે આ એક તત્વને જાણી લીધું કે એક અધિષ્ઠાન એ જ પરમ સત્ય છે, બીજું બધું જ જે છે એ મિથ્યા છે, અધ્યસ્ત જે છે, અને અધ્યસ્તમેવ પરિસ્ફુરતિ ભ્રમેશુ, જે કંઈ પણ ભ્રાંતિ છે એમાં પરિસ્ફુરિત કોણ થાય છે? જે અધ્યસ્ત છે એની જ પ્રતીતિ છે. તો જે પણ પ્રતીતિ છે એનો નિષેધ કરી અધિષ્ઠાન તત્વ જે છે, પરમ તત્વ, ચૈતન્ય, નિરાકાર, નિર્ગુણ તત્વ, એને જેણે આત્મસાત કરી લીધું, સમજી લીધું, તો એ કેવો બની રહેશે? તત્વીભૂત, એ તત્વ સ્વરૂપ જ બની રહેશે. એ પોતાને આ બંનેથી અલગ સમજતો નથી, પોતાને એ જ પરબ્રહ્મ સ્વરૂપ અને સમસ્ત જગતને પોતાના જ ચૈતન્ય સ્વરૂપનો વિલાસ સમજે છે. તો બ્રહ્મ સ્વરૂપમાં જ એ સ્થિત થાય છે, અને બ્રહ્મરૂપ જ બની રહેશે. તત્વીભૂત અને તદારામ, એનું રમણ પણ સેમાં રહેશે? એ જ તત્વમાં રમણ છે, ન બાહ્ય રમણ. ભાષ્યકાર કહે છે બાહ્ય એનું રમણ નહીં હોય, પરંતુ પોતાના જ સ્વરૂપમાં, તત્વ સ્વરૂપમાં જ એનું રમણ હશે. અને સર્વત્ર એક તત્વને સમજી લેનારો ચ્યુત ક્યાંથી થવાનો? અપ્રચ્યુતો ભવે, જ્યારે દ્વિતીય છે જ નહીં તો કોની ક્યાંથી ચ્યુતિ? જેવી રીતે આકાશ ક્યાંયથી ચ્યુત ન થાય, એવી જ રીતે સર્વવ્યાપક બ્રહ્મ સ્વરૂપ એની પણ ચ્યુતિ માટે કોઈ પ્રશ્ન નથી. અને જે પોતાને એ જ સ્વરૂપે જાણે છે તો એની પણ એ ક્યારેય પોતાને પ્રચ્યુત સમજશે નહીં, બલ્કિ અચ્યુત ઈશ્વર અહમસ્મી આ જ એની ધારણા છે. માટે જગતમાં ગમે એટલી ઉથલપાથલ થઈ જાય પણ એ પોતે કેવો રહેશે? અચ્યુત, કૂટસ્થ સ્વરૂપ જ બની રહેશે. આ રીતે આ દ્વિતીય પ્રકરણ, વૈતથ્ય પ્રકરણ અહીંયા સમાપ્ત થાય છે. અને જ્યારે જગતનું મિથ્યાત્વ સિદ્ધ થઈ ગયું તો પછી શેષ કોણ રહેશે? અદ્વિતીય અદ્વૈત તત્વ, એનું જ નિરૂપણ આગળના ત્રીજા અધ્યાય અદ્વૈત અધ્યાયમાં છે.